नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર KG વિષય અંકલેખન ભાગ 2. એમાં આપણે ચોપડીમાં જોઈશું પાના નંબર ત્રેવીસ ઉપર 21 થી 30 સુધીના અંકો. અહીં આપણને બાળકો 21 થી 30 સુધીના અંકો આપેલા છે, જે પ્રમાણે આપણે 21, 22, 23 સુધીના અંકો લખ્યા એનું અહીં આપણે રિવિઝન કરવાનું છે. તો બાળકો લખીશું ને હવે 21 થી 30 સુધીના અંકો. ચલો બાળકો એકસાથે બધા બોલતા જજો અને લખતા જઈશું. બગડ એકડ 21, બે બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવડ 29, તગડા મીંડું 30. એ જ પ્રમાણે તમારી બાજુના ખાનામાં પણ બગડ એકડ 21 લખવાના છે. બગડ એકડ 21, બે બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવડ 29, તગડા મીંડું 30. બાળકો એ જ પ્રમાણે આપણે બગડ એકડ 21 થી 30 સુધીના અંકો અહીં દરેક ખાનામાં લખવાના છે. આગળ જોઈએ તો ગોળમાં આપેલ અંક જેવા અંક શોધી જોડો. અહીં આપણને અમુક અંકો ગોળમાં આપેલા છે તેની સામે ચોરસમાં પણ અંક આપેલા છે, તો આપણે ગોળમાં જે અંક હોય એવા શોધી અને તેની સામે જોડવાના છે. તો અહીં પહેલા ગોળમાં જોઈએ તો બગડ તગડ 23 લખેલા છે, તો એની સામે આપણે બગડ તગડ 23 જોડવાના છે. તો અહીં ખાનામાં જોઈએ તો બગડ તગડ 23 ક્યાં લખેલા છે, તો બગડ તગડ 23 અહીં લખેલા છે. તો એ પ્રમાણે આપણે અહીંથી શરૂઆત કરીશું અને બગડ તગડ 23 સાથે જોડીશું. એ જ પ્રમાણે બીજા નંબરનું ગોળમાં જોઈએ તો અહીં શું લખેલું છે, બગડ પાછળ 25, તો અહીં પણ એ જ પ્રમાણે આપણે બગડ પાછળ 25 શોધવાના છે. તો અહીં બગડ પાછળ 25 ક્યાં લખેલા છે, તો અહીંયા, તો બગડ પાછળ 25ને બગડ પાછળ 25 સાથે જોડીશું. આ રીતે એની સામે જોડી દઈશું. આગળના ખાનામાં જોઈએ તો બગડ આઠડ 28, બગડ આઠડ 28 ક્યાં છે, તો અહીંયા, તો બગડ આઠડ 28ને બગડ આઠડ 28 સાથે જોડી દઈશું. ચલો ખબર પડી ગઈ ને બાળકો. એ જ પ્રમાણે આગળ જોઈએ તો અહીંયા બગડ છગડ 26 છે, તો સામે આપણે બગડ છગડ 26 શોધી અને આપણે જોડવાના છે. તો અહીં જો બાળકો દેખાય છે તમને બગડ છગડ 26 ક્યાં લખેલા છે, અહીંયા. તો આપણે અહીંથી બગડ છગડ 26ને સામે બગડ છગડ 26 જોડે જોડીશું. આગળ બગડ ચોગડ 24, બગડ ચોગડ ચોગડ 24ને અહીં આગળ આપણે શોધવાના છે. તો અહીં ક્યાં છે બગડ ચોગડ 24, તો અહીંયા, તો બગડ ચોગડ 24ને બગડ ચોગડ 24 સાથે જોડીશું. ત્રીજા ગોળમાં જોઈએ તો અહીં લખેલ છે બે બગડા
बावीस। तो अही चौरस में आपणे बे बगड़ा बावीस शोधवाना छे। तो अही पहला खाना में बगड़ एकड़ एकवीस छे, बीजा खाना में शू छे बे बगड़ा बावीस। तो अही आपणे गोड़ में पण शू छे बे बगड़ा बावीस। तो ए प्रमाणे आपणे बे बगड़ा बावीस सामे बे बगड़ा बावीस जोड़ीशू। आगळ पण बाळको एज प्रमाणे अही लखेल छे बगड़ नवड़ ओगणत्रीस। तो अही चौरस में आपणे बगड़ नवड़ ओगणत्रीस शोधवाना छे। तो बगड़ नवड़ ओगणत्रीस क्या लखेला छे? तो अहीं तो आपणे एने पण आगळ जे रीते जोड्या एज रीते बगड़ नवड़ ओगणत्रीस ने बगड़ नवड़ ओगणत्रीस साथे जोड़ीशू। अहीं जोईए तो बीजा गोळमां शू छे? बगड़ एकड़ एकवीस। तो अहीं चौरस में बगड़ एकड़ एकवीस क्या छे? तो शोधो जो बाळको, अहीं शू छे? बगड़ एकड़ एकवीस। तो बगड़ एकड़ एकवीस ने बगड़ एकड़ एकवीस साथे जोड़ीशू। ત્રીજા ગોળમાં જોઈએ તો બગડ સાતળ સત્યાવીસ। અહીં બગડ સાતળ સત્યાવીસ ક્યાં લખેલા છે બાળકો? તો અહીં પહેલા જ ચોરસમાં બગડ સાતળ સત્યાવીસ લખેલા છે। તો અહીંથી બગડ સાતળ સત્યાવીસને બગડ સાતળ સત્યાવીસ સાથે જોડીશું। હવે આગળનું પેજ જોઈએ તો પાના નંબર ચોવીસ, અહીં આપણને શું કહે છે? એકવીસ થી ત્રીસ બોલો અને લખો। અહીં આપણે બગડ એકડ એકવીસથી તગડા મીંડું ત્રીસ સુધીની સંખ્યા લખવાની છે। અહીં આપણને બગડ એકડ એકવીસ લખેલા છે, તો એના પછી જે સંખ્યા આવે એ આપણે સંખ્યા લખવાની છે। ચલો બાળકો લખીશું ને આગળ, બગડ એકડ એકવીસ, બગડ એકડ એકવીસ પછી શું આવશે? બે બગડા બાવીસ, બે બગડા બાવીસ પછી શું આવશે? બગડ તગડ ત્રેવીસ, બગડ તગડ ત્રેવીસ પછી શું આવશે? બગડ ચોગડ ચોવીસ, બગડ ચોગડ ચોવીસ પછીનું શું અંકો શું આવશે? બગડ પાછળ પચીસ, બગડ પાછળ પચીસ પછી શું આવશે? તો બગડ છગડ છવ્વીસ, બગડ છગડ છવ્વીસ પછી શું આવે? બગડ સાતળ સત્યાવીસ, બગડ સાતળ સત્યાવીસ પછીના અંકો શું આવે? બગડ આઠળ અઠ્યાવીસ, બગડ આઠળ અઠ્યાવીસ પછી શું આવે? બગડ નવડ ઓગણત્રીસ, બગડ નવડ ઓગણત્રીસ પછી તગડા મીંડું ત્રીસ, એ અહીં આપણને લખેલા છે। જુઓ બાળકો, જે પ્રમાણે આપણે બગડ એકડ એકવીસથી તગડા મીંડું ત્રીસ સુધીની અહીં આપણે સંખ્યા લખી, એ જ પ્રમાણે આપણે નીચેના બે ખાનામાં બે લીટીઓમાં પણ આપણે લખવાનું છે। હવે આગળ જોઈએ તો એકથી ત્રીસ બોલો અને લખો। અહીં આપણે એકડ એકથી ત્રીસ સુધીની સંખ્યા લખવાની છે। અહીં આપણને એકડ એક આપેલા છે, તો એકડ એક પછી શું આવે? બગડ બે, બગડ બે પછી તગડ ત્રણ, તગડ ત્રણ પછી ચોગડ ચાર, ચોગડ ચાર પછી પાછળ પાંચ, પાછળ પાંચ પછી છગડ છ, છગડ છ પછી સાતળ સાત, સાતળ સાત પછી આઠળ આઠ, આઠળ આઠ પછી નવડ નવ, નવડ નવ પછી એકડા મીંડું દસ, એ અહીં આપણને લખેલા છે। આગળ જોઈએ તો બે એકડા અગિયાર, બે એકડા અગિયાર પછી શું આવશે? એકડ બગડ બાર, એના પછી એકડ તગડ તેર, એના પછી શું આવશે? એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતળ સત્તર, એકડ આઠળ અઢાર, એકડ નવડ ઓગણીસ, એની પછી શું છે? બગડા મીંડું વીસ, બગડા મીંડું વીસ આપણને અહીં લખેલા છે। એ જ પ્રમાણે આગળ જોઈએ તો અહીં સંખ્યા શું છે? બગડ એકડ એકવીસ, તો બગડ એકડ એકવીસ પછી શું આવે? તો બે બગડા બાવીસ, બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ, બગડ તગડ ત્રેવીસ પછી બગડ ચોગડ
चौवीस, बगड़ चौगड़ चौवीस, पछी बगड़ पाचड़ पच्चीस, एना पछी शू आवशे, बगड़ छगड़ छवीस, एना पछी नी संख्या बगड़ सातड़ सत्यावीस, बगड़ आठड़ अठ्यावीस, बगड़ नवड़ ओगणत्रीस, तगड़ा मींडू त्रीस। तो बाळको, आ हती आपणी एक थी त्रीस सुधीनी संख्या जे आपणे अहीं लखी लीधी। આગળ જોઈએ તો ઊંધા અંક લખો। બાળકો, અહીં આપણને ઊંધા અંક લખવાના છે, જે આપણે બગડ એકડ એકવીસથી બે બગડા બાવીસ આ બધા શું કહેવાય? સીધા અંક। હવે આપણે લખવાના છે તગડા મીંડું ત્રીસથી શરૂ કરીશું અને બગડ એકડ એકવીસ સુધી લખીશું। તો તગડા મીંડું ત્રીસ પછી શું આવે? તો બગડ નવડ ઓગણત્રીસ, બગડ નવડ ઓગણત્રીસ પછીના ઊંધા અંકમાં શું આવશે? બગડ આઠડ અઠ્યાવીસ, એના પછી શું આવે? બગડ સાતડ સત્યાવીસ, બગડ સાતડ સત્યાવીસ પછી શું આવશે? બગડ છગડ છવ્વીસ, એના પછી શું આવે? બગડ પાછળ પચીસ, બગડ પાછળ પછી શું આવશે? બગડ ચોગડ ચોવીસ, બગડ ચોગડ ચોવીસ પછી કઈ સંખ્યા આવે? બગડ તગડ ત્રેવીસ, બગડ તગડ ત્રેવીસ પછી શું આવશે? તો બે બગડા બાવીસ, બે બગડા બાવીસ પછીના કઈ અંક આવે? તો બગડ એકડ એકવીસ। તો બાળકો, આ હતા આપણા ઊંધા અંક। જે રીતે આપણે અહીં ઊંધા અંક લખ્યા છે એ જ પ્રમાણે તમારે આ નીચેના બે ખાનાઓમાં પણ ઊંધા અંક લખવાના છે। આગળ જોઈએ, ખૂટતા અંક લખો। અહીં આપણને અમુક અંક આપેલા છે અને અહીં આપણને અમુક અંક નથી આપ્યા, તો આપણને જે અંક નથી આપ્યા એ આપણે અંક લખવાના છે, જે એને આપણે શું કહેવાય? ખૂટતા અંક। તો અહીં આપણને બગડ એકડ એકવીસ આપ્યા છે, તો અહીં ખાનામાં આપણે શું લખીશું? બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ આપણને આપ્યા છે, તો એના પછી શું આવે? બગડ ચોગડ ચોવીસ, બગડ ચોગડ ચોવીસ પછી શું આવશે? બગડ પાછળ પચીસ, એના પછી શું આવશે? તો બગડ છગડ છવ્વીસ। અહીં આપણને બગડ સાતર સત્યાવીસ આપેલા છે, બગડ સાતર સત્યાવીસ પછીની અંક શું આવશે? તો બગડ આઠડ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, અને અહીં આપણને તગડા મીંડું ત્રીસ લખેલા છે। તો બાળકો, આ હતા આપણા ખૂટતા અંક। જે પ્રમાણે અહીં આપણે ખૂટતા અંક લખ્યા એ જ પ્રમાણે આપણે નીચેના ખાનાઓમાં પણ ખૂટતા અંક લખીશું। તો બગડ એકડ એકવીસ, તો એના પછી શું આવે? બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ, અહીં બગડ છગડ છવ્વી આપણને આપેલા છે, તો બગડ છગડ છવ્વી પછી શું આવશે? બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, અને અહીં લખેલ છે આપણે તગડા મીંડું ત્રીસ। એ જ પ્રમાણે આપણે આગળના પણ ખૂટતા અંક લખીએ। બગડ એકડ એકવીસ, બગડ એકડ એકવીસ પછી બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ આપેલા છે, આગળ લખીશું બગડ છગડ છવ્વીસ, બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, તગડા મીંડું ત્રીસ। તો બાળકો, આ હતા આપણા ખૂટતા અંક। આગળ જોઈએ તો પાના નંબર પચીસ। અહીં આપણને મણકા ગણો અને સાચા અંક સાથે જોડો। બાળકો, આપણને અહીં મણકાના અમુક જૂથ આપેલા છે અને અમુક મણકા છૂટા આપેલા છે, તો આપણે એ પ્રમાણે ગણીશું। તો અહીં આપણને જે મણકાનું જૂથ છે એ આપણે ગણીશું અને છૂટા મણકા ગણીશું। તો અહીં મણકાનું જૂથ જોઈએ તો એક બે, એ જ પ્રમાણે આગળ જોઈએ તો દસ દસ વીસ, આગળ એક ગણી લઈએ તો એકવીસ। તો
तो अही थाय छे आपणे बगड एकड़ 21, तो अही बगड एकड़ 21 शोधी आपणे एनी सामे जोड़ीशू। तो बगड एकड़ 21 क्या लखेला छे? तो आ अंक छे आपणो बगड एकड़ 21। तो आपणे अही थी बगड एकड़ 21 ने जोड़ीशू। आगळ जोईए तो 10 10, तो 10 અને 10 20, ઉપરના મણકા ગણી લઈએ 21 22 23 24 25 26 અને 27, તો આપણો અંક થાય છે બગડ સાતળ 27। તો આપણે બગડ સાતળ 27 ક્યાં છે? તો આ રહ્યા આપણા બગડ સાતળ 27। તો અહીં આપણે બગડ સાતળ 27 સાથે જોડી દઈએ। એ જ પ્રમાણે આપણે બીજા મણકા જોઈએ તો 10 અને 10, આ 10 10ના જૂથો છે, તો 10 અને 10 20, તો આપણે છૂટા મણકા પણ ગણી લઈએ, તો 21 22 23 24 25, અહીં આપણો અંક થાય છે બગડ પાછળ 25। તો આપણે બગડ પાછળ 25 સામે જોડી દઈએ, અહીંયા આપણો બગડ પાછળ 25 આવશે। આગળના અંક જોઈએ તો અહીં 10 10ના જૂથ આપણે ગણી લઈએ, તો 10 10 20 અને 10 30, તો અહીં આપણે અંક થાય છે તગડા મીંડુ 30। તો આપણે અહીં તગડા મીંડુ 30 સામે જોડી દઈએ। આગળ જોઈએ તો ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો। બાળકો, આપણે અહીંયા ગણવાના છે અને જે અંક સાચા હોય એની ફરતે આપણે ગોળ કરીશું, તો ગણી લઈએ ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, તો અહીં આપણો અંક થાય છે 2 બગડા 22। તો અહીં આપણને 2 બગડા 22 આગળ આપણે ગોળ કરીશું। આગળના ખાનાઓમાં ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, તો અહીં આપણો અંક થાય છે બગડ ચોગડ 24। તો બગડ ચોગડ 24 ક્યાં છે? તો અહીંયા, તો એના ફરતે આપણે ગોળ કરીશું। આગળના જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 અને 29। તો બાળકો, અહીં આપણો અંક થાય છે બગડ નવડ 29। તો આપણને અહીં બગડ નવડ 29 ક્યાં લખેલા છે? તો અહીં પહેલો જ અંક બગડ નવડ 29 છે, તો એની ફરતે આપણે ગોળ કરી દઈશું। આગળ જોઈએ તો મણકા ગણો અને ચોરસમાં અંક લખો। તો અહીં આપણને 10 10ના જૂથના મણકા આપેલા છે, એ પ્રમાણે આપણે ગણીશું અને છૂટા મણકા પણ ગણી લઈએ। તો અહીં આપણે 1 2, તો અહીં આપણે બગડ 2 પહેલાં લખી દઈશું, બાકીના છૂટા મણકા ગણી લઈએ 1 2 3 4 5, તો આપણે પાછળ શું લખીશું? પાછળ 5। તો અહીં આપણો થાય છે બગડ પાછળ 25। તો આગળ જોઈએ 1 2 3, અહીં આપણે તગડ 3 લખીએ, આગળ છૂટા મણકા નથી, તો આપણે શું લખીશું? 0। અહીં આપણું શું થાય છે? તગડા મીંડુ 30 અંક બને। આગળ જોઈએ તો 1 2, અહીંયા આપણે 2 લખી દઈએ, આગળના છૂટા મણકા ગણી લઈએ ને 1 2 3 4 5 6 7 8, અહીં આપણે લખીશું 8 8, તો આપણો અંક બને છે બગડ 8 28. આગળ જોઈએ તો 1 2, અહીં લખી દઈએ બગડ 2, આગળના છૂટા મણકા પણ જોઈ લઈએ 1
બે ત્રણ, તો અહીં લખીશું આપણે તગડ ત્રણ, તો એ જ પ્રમાણે આપણો અંક બને છે બગડ તગડ ત્રેવીસ. તો બાળકો આજે તમારે હોમવર્કમાં પાના નંબર 23, 24 અને 25 એ તમારે લેસનની નોટમાં લખવાનું રહેશે. ચલો બાળકો, ફરી મળીશું બીજા નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.